હિન્દુ સનાતન ધર્મના બ્રાહ્મણનું મહત્વ ખૂબ જ રહેલું છે. ઋષિમુનિઓ પોતાની આરાધનાથી ભગવાનને પ્રસન્ન કરતા હતા ત્યારે ડભોઈ સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં વસતા બ્રાહ્મણ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે યજ્ઞોપવિત વિધિવત રીતે પૂજન સાથે બદલતા હોય છે. યજ્ઞ કરવાની શક્તિ આપતું યજ્ઞોપવિત બ્રહ્મા વિષ્ણુ મહેશ આમ ત્રણ દેવોના સમાવિષ્ટ જનો એટલે કે યજ્ઞોપવિત કહેવાય છે. ત્રણ દેવોની હાજરીમાં જ્યારે કોઈપણ ધાર્મિક કાર્યો કરે તો સફળતા મળતી હોય છે. ત્યારે ગઈકાલે શ્રાવણ પૂર્ણિમાના નિમિત્તે ડભોઈના બ્રાહ્મણ દ્વારા યજ્ઞોપવિત બદલવામાં આવી હતી. આજે શ્રાવણ માસનો પવિત્ર એમાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ સોમવારનો શુભ દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણપુર અને બ્રાહ્મણપુરમાં જવાનો અતિ મહત્વ છે. યજ્ઞોપવિતનું અતિ મહત્વ છે અને એમાં ભગવાને કીધું છે સંભવામી યુગે યુગે ધર્મ સંસ્થાપના થાય, એટલે કે ધર્મની સંસ્થાપના ભગવાનને ખૂબ જરૂરી છે અને ધર્મ માટે દરેક હિન્દુ સનાતની માટે ધર્મ અતિ મહત્વનો છે. એમાં બ્રાહ્મણ માટે જનોઈનો ધર્મ મહત્વનો છે. એટલે આજે ડભોઈ નગરીમાં અધિક ઓળખની વાણીમાં ભેગા થયા છે, પ્રતિ વર્ષે ભેગા થઈએ છીએ ઘણા વર્ષોથી અને ખૂબ ઉત્તમ સપ્તઋષિ મહારાજનું પૂજન કરી અને યજ્ઞોપવિત ધારણનો પ્રયોગ કરી રહ્યા છે. ભગવાનની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ભગવાન ભગવતી અનુભવાની માટે ભગવાન ખૂબ ખૂબ કૃપા છે. આજે સમગ્ર શ્રાવણ માસ